સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતા એક પરિવારમાં મોટા ભાઈએ પોતાના નાના ભાઈની 5 વર્ષીય માસૂમ બાળા પર જ નજર બગાડી હતી. બાળકીની માતા ગામ ગઈ હોવાથી બાળા મોટા પપ્પાના ઘરે રમવા આવી હતી. તે દરમિયાન હવસકોર 65 વર્ષીય દાદા ઉર્ફે મોટા પપ્પાએ લગીરીએ શરમ સંકોચ દાખવ્યા વગર ફૂલ સમાન બાળકીને હવસનો શિકાર બનાવીને પીંખી નાખી હતી. બાળકીની માતા ગામથી પરત ફરતા ઘટના અંગેની જાણ તેમને થઈ હતી. બાળાને તબીબી તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવતા સમગ્ર ઘટના અંગેની હકીકત બહાર આવી હતી અને બાળકીના પરિવારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર બળાત્કારી 65 વર્ષીય વૃદ્ધ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અને દીકરીને પાસે ગયા તો દીકરી રડતી હતી, કંઈ નહોતી શકતી. પછી એના મમ્મીને બોલાવે, એના મમ્મીને દીકરીએ કીધું કે મને પેટના નીચેના ભાગે દુખે છે. પછી એને હોસ્પિટલ લઈ ગયા, એને બ્લીડિંગ પણ થતું હતું. તો એનો ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે એમને વાત કરી કે આ દુષ્કૃત્યનો પ્રયાસ થયો છે. તો પછી ફરિયાદી કાપોદ્રા પોલીસ સ્ટેશન આવ્યા, ફરિયાદ કરી અને આરોપી નાસી જાય એ પહેલાં જ કાપોદ્રા PI અને એમની ટીમે આરોપીને ઉધના રેલવે સ્ટેશન પાસેથી પકડી લીધો અને આરોપીને અરેસ્ટ કરીને એની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.